गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण छ में पहेलिका संस्कृत संस्कृत विषय में पाठ तमारे चौथो छे तेमा अभ्यास करीशू अने ए छे पहेलिका। पहेलिका एटले शुं थाय तो के उखाणा अथवा तो कोयडा। शुं कहीशुं आपणे अहींया तो के उखाणा अथवा तो कोयडा। हवे तमे उखाणा विद्यार्थीओ एकबीजाने पूछता ज होय छो, बराबर? तो अहीं पण आ उखाण आपेला छे तो आपणे समझीए, जेमां अहीं अलग अलग रीते उखाण आपेला छे तो आपणे एनो जवाब गोतवानो प्रयत्न करवानो छे। जेम के अहीं आप्युं, आ शरूआत करीए, पहेला आपणे एना शब्दार्थ समझी लईए अने पछी आपणे आ उखाणा छे एनो अभ्यास करवानुं स्टार्ट करीए। पहेला आपणे एना शब्दार्थ જોઈએ। શબ્દાર્થમાં જોઈએ તો પુચ્છમ, પુચ્છમ એટલે પીછું, પુચ્છમ એટલે પીછું, વસામી એટલે રહું છું, વસામી એટલે રહું છું, ધારયામી એટલે કે ધારણ કરું છું, શું થાય? ધારણ કરું છું, નેત્રયામ એટલે કે ત્રણ નેત્રો, નેત્રયામ એટલે ત્રણ નેત્રો, લોકમિત્રમ એટલે કે લોકોને મિત્ર, લોકોનો મિત્ર, પછી કહો એટલે કે કોણ, કહ એટલે કોણ, દદામી એટલે કે આપું છું, દદામી એટલે આપું છું, અને અશ્મી એટલે છું, અશ્મી એટલે છું। તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે ટિપ્પણી જોઈ। હવે આપણે એક 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 જે ઉખાણા આપ્યા છે તેનો આપણે અભ્યાસ કરીએ। જેમ કે વિદ્યાર્થીઓ પહેલું ઉખાણું છે, મમ કંઠ નીલઃ વર્ષા કાલે અહમ નૃત્યામિ મમ પુચ્છમ અતિવ સુંદરમ અહમ કહ। હવે અહીંયા શું કીધું છે તો કે કંઠ એટલે કે ડોક અથવા તો ગળું, પછી નીલહ એટલે કે ભૂરો, પછી વર્ષા કાલે એનો અર્થ થાય છે વર્ષામાં ઋતુમાં, નૃત્યામી એટલે કે નાચું છું, પુચ્છમ એટલે કે મારું પીછું, અને અતિવ સુંદરમ એટલે કે ખૂબ જ સુંદર હોઉં। તો આપણને ખબર પડી જાય કે એનું ગુજરાતી શું છે, કે મારો કંઠ ભૂરો છે, હું વર્ષા ઋતુમાં નાચું છું, મારા પીછા મારું પૂંછડું અથવા તો મારા પીછા અત્યંત સુંદર છે, તો હું કોણ છું? તો આપણે એનો ચિત્ર જોઈએ તો આપણે જવાબ ખબર પડી જાય કે મયૂરહ। શું આવે? મયૂરહ। તો આપણે લખીશું મયૂરહ, બરોબર? એટલે કે એનો જવાબ શું આવ્યો? મયૂરહ। હવે બીજો જોઈએ, અહમ છાયા દદામી અહમ ફલ દદામી, એટલે કે હું છાયા પણ આપું છું અને ફલ પણ આપું છું, અહમ પુષ્પ અપી દદામી અહમ કહ। હવે અહીંયા શું કીધું છે કે છાયા એટલે કે છાંયડો, દદામી એટલે આપું છું, ફલમ એટલે કે ફળ, પુષ્પમ એટલે કે ફૂલ, ફૂલ અથવા પુષ્પ, અપી એટલે કે પણ એટલે કે બાકીનું આપું છું। તો આ રીતે આપણે જોઈએ કે હું છાંયડો આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું, તો હું કોણ? તો આપણને ખબર છે કે આ ચિત્ર જોઈએ એટલે એ છે વૃક્ષ। કયું છે? વૃક્ષ, તરુ અથવા તો પાદપ પહ એટલે કે ઝાડ। તો આ રીતે આપણે અહીંયા લખીશું જવાબ તરીકે શું આવશે? વૃક્ષ અથવા તો વૃક્ષને બીજું કહેવાય છે તરુહ, બરોબર? હવે આપણે જોઈએ એના પછીનું ત્રીજું, ત્રીજું છે અહમ હિમાલયે વસામી અહમ ગંગા ધારયામી અહમ સોરી મમ નેત્રયમ અસ્તિ અહમ કહ। જો હિમાલયે વસે એ કોણ? તો કે હિમાલય ઉપર વસે એ કોણ હોઈ શકે? ધારયામી એટલે કે ધારણ કરવું, ગંગા, ગંગા એટલે ગંગાનું પાણી જે ગંગાજી છે એ, નેત્રયામ એટલે કે ત્રણ આંખો। તો આપણે જોઈએ ગુજરાતી કે હું હિમાલય ઉપર વસું છું, હું ગંગાને ધારણ કરું છું, મારે ત્રણ આંખો છે, હું કોણ છું? તો આપણને ત્રણ આંખો, ગંગાજી અને હિમાલય ઉપર એવાની વાત આવે તો એ કોણ હોય? તો કે શંકર એટલે કે મહાદેવ શંકર। તો આપણે લખીશું મહાદેવ। મહાદેવ શંકર, બરોબર? પછી છે
एना पछीनु जोईए मम उत्तरे हिमालयः मम दक्षिणे सागरः मम ध्वजः त्रिवर्णः अहम् कः मम એટલે કે મારી ઉત્તર એટલે ઉત્તર દિશા દક્ષિણ એટલે દક્ષિણ દિશા સાગરઃ એટલે કે સમુદ્ર દરિયો ધ્વજઃ એટલે કે ઝંડો અને ત્રિવર્ણઃ એટલે તિરંગો તો આ રીતે આપણે એનું ગુજરાતી જોઈએ મારી ઉત્તરમાં હિમાલય છે મારી દક્ષિણમાં સમુદ્ર છે મારો ઝંડો તિરંગો છે હું કોણ છું તો જે ઝંડો તિરંગો હોય એ કોણ હોય તો કે ભારત માતા એટલે કે ભારત દેશ તો આપણે લખીશું ભારત દેશ બરોબર એ આપણો ભારત દેશ છે તેની વાત કરવામાં આવી છે હવે આપણે પાછળ જોશું અહમ પુસ્તકાલયે વસામિ અહમ જ્ઞાન દદામિ અહમ લોકમિત્રમ અસ્તિ અહમ કિમ પુસ્તકાલય એટલે કે પુસ્તકાલય અથવા તો લાઇબ્રેરી જ્ઞાન એટલે કે બુદ્ધિ લોકમિત્રમ એટલે લોકોનો મિત્ર છું અસ્તિ હું એટલે કે હું કોણ છું હું પુસ્તકાલયમાં વસું છું હું જ્ઞાન આપું છું હું લોકોને મિત્ર છું તો હું કોણ છું તો આપણને આના ઉપરથી ખ્યાલ આવે તો એ થાય છે પુસ્તક આપણે ચિત્ર જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે એ છે પુસ્તક કે પુસ્તક છે એ આપણા મિત્રો છે અને એ હંમેશા લાઇબ્રેરીમાં રહે છે બરોબર તો આ રીતે આપણે વિદ્યાર્થીઓ આપણે આ પાઠ છે તેને સમજ્યા બરોબર અને એને લખ્યા તેના શબ્દાર્થ સાથે આપણે આ વસ્તુને સમજી તો આ રીતે તમે પણ ઉખાણા છે એને બનાવો અને વાંચો એનું ગુજરાતી કરો બરોબર અને આ રીતે તમે તમારા ફ્રેન્ડ્સ મિત્રો મમ્મી બધાને પૂછો તો તમને ઉખાણા અથવા તો કોયડાના આન્સર મળે તો આ રીતે પાઠ આપણે ચોથો છે એ પહેલિકા તેને આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું